જયહિંદ વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ગુજરાતી વિષય ડિસેમ્બર મહિનાની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છે તો પ્રશ્ન એક મુદ્દા પરથી વાર્તા લખો રામ સીતાનો વનવાસ સોનેરી હરણની માંગ રામનું લેવાન જવું રાવણનું ઝૂંપડીમાં આગમન સીતાહરણ હનુમાન અને રામનું મિલન હનુમાન દ્વારા સીતાની શોધ સમુદ્રપાર લંકામાં જવું હનુમાનજીને સીતાજીના દર્શન અને રાવણ સમક્ષ સભામાં હાજર અને લંકા દહન તો મિત્રો આટલા આપણે મુદ્દા પરથી વાર્તા લખવાની છે તો વાર્તા આ રીતના આપણે લખી શકીએ છીએ રાજા દશરથના ચાર દીકરામાંથી રામ પ્રિય હતા પરંતુ માતા પિતાના વચન ખાતર તેમને ચૌદ વર્ષનો વનવાસમાં જાય છે અને સીતાજી અને લક્ષ્મણ પણ સાથે વનમાં જાય છે જંગલમાં સોનેરી હરણ સીતાજીને ગમે છે અને તેને શિકાર કરી લાવવા કહ્યું ભગવાન રામ તેના હરણની પાછળ દોડે છે ત્યારબાદ રાવણ રામ જેવો અવાજ કાઢે છે તેથી સીતા માતા લક્ષ્મણને રામની મદદ કરવા કહે છે લક્ષ્મણ પાણીની એક રેખા બનાવે છે અને તેની બહાર ન નીકળવા સમજાવે છે તેથી રાવણ સાધુ વેશ લઈને આવે છે અને ભિક્ષા માંગે છે સીતા ભિક્ષા આપે પરંતુ રાવણ બહાર આવી ભિક્ષા આપવા કહે છે અને સીતાજી સાધુને સમજી તેની ભિક્ષા આપવા જાય છે અને રાવણ સીતાનું અપહરણ કરે છે રામ અને લક્ષ્મણ ઝૂંપડીમાં પાછા આવે છે અને જુએ છે તો સીતાનું અપહરણ થયેલું હોય છે અને તેની શોધમાં નીકળે છે રસ્તામાં તેમને હનુમાનજી મળે છે અને સીતાની શોધ માટે હનુમાનજીને લંકામાં જવાનું કહે છે હનુમાનજી જાય છે અને અશોક વાટિકામાં સીતાજીના દર્શન થાય છે અને દરબારમાં હનુમાનજી દૂત તરીકે હાજર થાય છે અને સીતા માતાને છોડી દેવા કહે છે પણ રાવણ તેમ ન કરતા હનુમાનજીની પૂછડીને સળગાવે છે અને હનુમાનજી લંકાને સળગાવે છે તો મિત્રો આ પહેલા પ્રશ્નનો જવાબ આવી રીતના લખી શકાય પ્રશ્ન બે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો થિયેટર પ્યુન કેબિન રાહ મજા મેનેજર આભાર ઇન્ટરવલ હળવા અને નાસ્તો તો આવા શબ્દ આપેલા છે એના દ્વારા ખાલી જગ્યા પૂરવાની છે અને આખો પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે તો આવી રીતના પૂર્ણ કરીશું કે હું થિયેટરની બહાર મિત્રની રાહ જોતો ઊભો હતો તે અચાનક મેનેજર સાથે આવ્યો અમને બંનેને બાલ્કનીમાં વ્યવસ્થિત બેસાડી તેઓ પોતાની કેબિનમાં ચાલ્યા ગયા ફિલ્મ શરૂ થઈ ફિલ્મમાં અમને ખૂબ મજા પડવા લાગી એટલામાં જ ઇન્ટરવલનો સમય થયો અમે જરા હળવા થતા હતા ત્યાં જ પ્યુન અમારા માટે નાસ્તો લઈને આવ્યો અમે તેની પણ મજા માણી ફિલ્મ પૂરી થતા મેનેજરનો આભાર માની અમે બંને મિત્રો છૂટા પડ્યા તો આવી રીતના સંપૂર્ણ પેરેગ્રાફ લખવાનો છે પ્રશ્ન ત્રણ પ્રશ્નોના જવાબ આપો પહેલું રાવણ વિભીષણ મંદોદરી ઇન્દ્રજીત અક્ષય હનુમાન આ પાત્રો પૈકી કયા પાત્રોનું રાવણનું મિથ્યા અભિમાન કાવ્યમાં સમાવેશ થયેલ નથી તો એનો જવાબ છે એ હનુમાન વિભીષણ અને મંદોદરી જવાબ આવશે બીજું જ્યાં દેવદૂતો પગ મુકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે સમજાવ તો જવાબ આવી રીતના લખીશું કે મૂર્ખને જ્ઞાન ન હોવાથી ફાયદા કે નુકશાનની સમજ પડતી નથી જ્યારે દેવદૂત વિચાર કરી કાર્ય કરે છે ત્રીજું લોકગીત કોને કહેવાય તો લોકગીત એ લોક સાહિત્યનો જ એક પ્રકાર છે લોકગીતમાં કોઈ વ્યક્તિનું સર્જન હોતું નથી તે માત્ર અજ્ઞાત હોય છે પ્રશ્ન નંબર ચાર તો માગ્યા મુજબ કરો મેં કહ્યું નારેના સાહેબ આપે આજે અમને ઘણી મદદ કરી છે યોગ્ય વિરામ ચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખો તો આવી રીતના લખીશું કે મેં કહ્યું પછી અલ્પવિરામ પછી અવતરણ ચિહ્નમાં નારેના સાહેબ પછી ઉદ્ગાર ચિહ્ન આપે આજે અમને ઘણી મદદ કરી છે

સાથે જ ચોરના મોતિયા મરી ગયા ચોથું વાંદરાનું ટોળું તૂટી પડ્યું જામફળની વાડી પર તો વાક્યમાંથી ક્રિયાપદ શોધી યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય ફરીથી લખો તો ક્રિયાપદ છે તૂટી પડ્યું અને વાક્ય ફરીથી આ રીતના લખી શકાય કે વાંદરાનું ટોળું જામફળની વાડી પર તૂટી પડ્યું પાંચમું દૂધ પાણી પેટ્રોલ તેલ આ શબ્દો ખાલી જગ્યા છે વ્યક્તિવાચક નામ કે જાતિવાચક નામ કે દ્રવ્યવાચક નામ તો એ દ્રવ્યવાચક નામ છે કારણ કે પ્રવાહી છે પ્રશ્ન નંબર પાંચ તમે જોયેલી કોઈ એક ફિલ્મ કે નાટક વિશે આઠ થી દસ વાક્યો લખો ટીવીમાં જોયેલું એક લવ્યનું નાટક એકવાર એકલવ્ય ગુરુ દ્રોણના આશ્રમમાં આવે છે અને વિદ્યા અભ્યાસની માંગ કરે છે ત્યારે ગુરુદ્રોણ કહે છે અમે નિમ્ન વર્ણને શીખવતા નથી તેથી તે જંગલમાં જ મૂર્તિ બનાવી અને વિદ્યા અભ્યાસ શરૂ કરે છે અને એકી તેમની સાધના અને ગુરુ ભક્તિના કારણે અને અર્જુન કરતાં પણ સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી થાય છે જ્યારે ગુરુ દ્રોણને આ વાતની ખબર પડે છે ત્યારે ગુરુ દ્રોણ એકલવ્ય પાસે આવે છે અને ગુરુ દક્ષિણા રૂપે અંગૂઠો માગે છે ત્યારે ગુરુ દક્ષિણા રૂપે પોતાનો જમણો હાથનો અંગૂઠો કાપીને આપી દે છે અને શ્રેષ્ઠ શિષ્ય સાબિત થાય છે તો મિત્રો આ હતું ધોરણ છ નું સંપૂર્ણ પેપર સોલ્યુશન તો જો આપને આ ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેશો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દઈશું